Yeah.
પાણી અધામ જે ધામની અંદર બાર બીજના ધણીનો નજો ભરતો હોય
ઈ બેન આવી વેદનાને જાણતી હોય અને જે દીકરી એના બાપના આંગણામાં 20 વર્ષ સુધી રહેલી હોય જન્મી હોય અને ઈ દીકરી જયારે સાસરે જાતી હોય ત્યારે ઈ દીકરી એના બાપને કહેતી હોય શું કે તુમ રખિયો મેરી પાસ તેરી લાડકી મેં છોડુંગી ના તેરા સાથ તેરી લાડકી મેં મને
ने मेरी फरमाइश कि वो चढ़ियो रे भिगाड़े दादो वाचरो વિદાય લેતી હોય ત્યારે એ દીકરી એના માવતર ને મળીને કહેતી હોય અરે ઢોલીડા તો હવે આલો યાપે સારે એ તમે પરણ્યા એટલે તમે પ્યારા લાડી એ આલો યાપ સારે
હું માગું મારા દાદા પાસે શીખવારે, એ પણ હવે સેની શિખરે લાડી, હવે સેના હવે આલોયા પણ દે સારે, તમે આલોયા પણ દે સારે. વેવા હા વેવા રોવે ઈ મને બિલકુલ પસંદ નહી, મંડા છો દર દર આહુડા પાડવા, વીહવી વરમ આવતો ની ઘેરે છાતો માતર ના ઓળીંગા નથી જાતા, તાના રહી જાજો રોયરન માથું દુખવા માંડે, ત્યાં રસ્તામાં મેડિકલ ન થાવતા ટીટ લેતા જાય. એ તો ઠોહા મારવા પડે, ખબર પડે કે બાનો મગજ કડક છે, નક તો 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે, એટલે ઠોહા મારવા પડે. મારી સગવડ તો વેવાણ વાલનો દરિયો છે, તમારે વાલનો દરિયો છે, અમારે પટાફુ લોઢાનો હર્યો છે, અમારે વાલનો દરિયો છે. મારી સગુણા ને લાડ કોડ ને પ્રેમ થી ઉછેરી છે વેવાણ, જરાક તમે પણ એને હાચવી ને રાખજો. તમે લાડ કોડ માં ઉછેરી, અમે જો આને કેવા કોડ માં ઉછેરી, આમ તો તમે જુઓ પઠ્ઠા જેવી જોઈ લો, તો આને હું કઈ લાકડી મારી મારી મોટી કરી છે. અરે નારા ના તો હતા મોટે ગાડે બેસી ગઈ હતી, હા મોટર હતી બધા, મેં કીધું ગાડું હોય છે, મે ત્રણ ત્રણ દીકરીઓ હારે વડાવી, એના 20 વર્ષ થઈ ગયા ને 13 વર્ષ તો ભણા થઈ ગયા છે, તોય મારી દીકરીઓ કઈ ન થઈ, આ બાજુ ખૂણા બેહી જમાયું રોવે છે. તમારે જમાયો છે બધાય ની ત્રણ જ એમાંથી, પણ વેવાણ આમાં ઘણા દેખાય, આમાં કી તમારા જમાય કે આ ટીશર્ટ વાળા છે ને, ઈ નાના છે બધાય થી, ઈ નાના છે હા, અને વેવાણ ઓલા, અને આ તરબૂચ જેવો તોલો છે ને, ઈ મોટા છે. એક વસ્તુ તમને પૂછું તો તમે ખોટું તો નહીં લાગે ને વેવાણ? વેવાણ એક નહીં બે વાત પૂછી જાય, તમારે ખોટું શું લાગે? હા તો વેવાણ તમે મોટી દીકરીને ક્યાં વડાવી? મોટી દીકરીને? હા વેવાણ એક દીકરી મોટી મારે રાજકોટ છે. રાજકોટ આપી? તો વેવાણ તમે નાની દીકરીને બીજા નંબર ની દીકરીને ક્યાં વરાવી? બીજા નંબર ની જામનગર. જામનગર સિટી માં દીધી, ગામડા માં નહીં, ગામડા માં એકય દીકરી નથી. વેવાણ ગુલાબનગર માં નથી દીધી ને? ગુલાબનગર માં? ના ગુલાબનગર માં છે, ત્યાં અમારે હગારીએ છે. અને વેવાણ ત્રીજા નંબર ની? ત્રીજા નંબર ની નો કઈ પતો નથી. કેમ પતો નથી વેવાણ? એટલે ખોટું નો લગાડતા, તમે ઊંધું નો સમજતા, એમાં એવું છે અમારા જીલકા જમાય છે ને, ઈ બાર દીકરો બાથી નોખા થઈ ગયા છે. એવું છે? હા તમારી વાત સાચી, ગુલાબનગર માં વૈયા ગયા, તમને તમને ખબર પડી ગઈ લાગે. એવું નથી વેવાણ, ઈ કોલોની માં અમારા હગા રહે છે, એટલે વેવાણ ભાઈ તમે તો વાર સ્ટેટ કરાવવા લાગે તો ના, ઘર નો આનંદ છે ને, ઘર વાળા તમારે કરાવશે.
આંસો માર બાય જો કેવડો ચોકલો સાંજો તમારે વે વાળા આમ તો ડીલ માં છે થોડાક નઈ ડીલ માં કઈ નથી પણ ઉતા બહુ છે આપણે ટેકો દઈએ વાસી એમ લાકડી લે જો મોબાઈલ ફોન નથી દીધો ને પેલા હારવડ હમણાં કરજો અને જેમ બને એમ ઉતાવળ રાખજો છેટા ની વાત છે બરાબર લ્યો દાદા કરી જય હનુમાનજી આવજો જય સીતા લેતા જાય કઈ મૂકીને થોડા જાય અને મૂકીને જાય તમે થોડા અહીં લેવા જોઈએ લેતા જાઓ હાલો હાલો હા એના જમા ઉતારે જા બાપા હા બેન બા અચ્છા મયુર ના માડો મેરી પ્રીત નું પાનગર ઓઢી છે ગુણા નીચે તમારા વીરો પ્રધાન બેનવા તમને અખંડ સૌભાગ્યવતી ના વચન આપ્યા છે અને બીજા જવતલા લગ્ન રાયકો હોમી ને ગયો છે બેનવા લાડલી લાડ કોડ ને પ્રેમ થી ઉછેરી છે બેટા કોઈ પણ જાત ની તને ખામી આવવા દીધી નથી પણ લાડલી તમને યાદ આવી જાય ને તો રાજમહેલ ના ખૂણામાં જઈ બે આહુડા પાડજે પણ સગણા પીરીએ પાછા ના ફરજો બેટા જતી વેળા એ તારી માતા થકી તને બે વાત કહું છું સગુણા કે લાડલી જે દિલ મારી પાર વાત હોય ને હરખેથી ઉકેલી સગુણા સુખેથી સાસરી સીધાવજે જેથી કરી આજે બેટા સુખ દુઃખ સહન કરવા પડે નહીં અને જો તે હો લાડલી આજે હૈયાને મારી પાર જે કોઈ વાત હોય ને તારી માતાને હરખેથી સંભળાવ દે કોઈ પણ કચાશ ન રહી જાય કારણ બેટા નાણું મળશે સગુણા પણ આવું ટાણું નહીં મળે હે બેટા હરખેથી દિલને વાત કર લાડલી માતા રે કહુને લાડલી સાંભળા દે કરવી માર દલડા કેરી વાત કરવી રસિયા કેરી Bye.
આજ મયુર નો માંડવો તમને મૂકવો અડગો લાગે છે. સગુણા દીકરી ઉમર લાયક થાય ને સગુણા, પોત પોતાને સાસરે શોભે છે. બેટા જાણ્યો હતો કે દીકરીને પરણાવી, અને બેટા આજે એવા રૂડા તારા મંડપ રોપાયવા, આજે એવા તારા ઘડિયા લગન લેવર આવ્યા, પણ એક વાળી દયા વીર ની તમને ખામી આપી દીધી. આજે એક દ્વારકા ના નાથ ને એટલી અરજી કરું છું કે મારી લાડલી ની કદાચ પણ આજ વીર ની ખામી નહીં આવવા દે તો, વરનાથ ખામી નહીં આવવા દે તો. બેટા તમારા બાપ સાથે બે વાત કરજે તો જે હોશ ગુણા. તારા બાપ ના રુધિયા ઉપર આજ કોઈ પણ જાત ની આવી ખામી નહી આવવા દેતી, કે લાડલી તારા બાપ ને હિંમત હારી જવી પડે. બેટા હરખેથી દિલ ની વાત કરજે સગુણા. બેટા આશીર્વાદ ની વલપાર એટલું આપું છું સગુણા, અખંડ સૌભાગ્યવતી સગુણા, અખંડ સૌભાગ્યવતી ભવ મરવાડ, અખંડ સૌભાગ્યવતી ભવ. અરે મારા બાળ સુગણા, આવા રુદન છોડી ગયો બેટા, કારણ દીકરી મારા વાળ રાજાની હોય કે રાજની હોય એનો સમય થાય ને બેટા. હા બેટા, હું જાણું છું તારા દિલની વાત, પણ બેટા વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતો મારા બાળ, પણ આજ 16 વર્ષની તારી ઉંમર હોય નાનેથી તને આંગણે મોટી કરી હોય બાળ, પણ બેટા સગુણા મેં તને દીકરી સમાન નહીં પણ મારા દીકરા સમાન રાખ્યું છે બાળ, પણ આવું કઠિન રુદન છોડી ગયો અને સાસરીએ જતા પેલા 4 પ્રતિજ્ઞાનું પાલન આપું છું મારા બાળ, અવશ્ય એનું પાલન કરજો. હે આજે પિતા રે એ કહુને સગુણા સાંભળો રે, પિતા ને જ્વાન પેલી સગુણા
જનનીન રાખજે બેડીને જવાન દીવીને લાટકના બેની વાત કાજે રે આપણ બાળ ભાઈ નિલેલાની વાત ને હું જાણું છું બેટા પણ એ વાત જો સદાય રહત કારણ તોરા કુલ ની લાજ રાખજે મારા બાળ આવું રુદન છોડી અને સુખે થી સાસરે સીધાવો બેટા દીકરી છે દીકરીઓની જો તમે વાત કરતા હોવ તો લાસા લક્ષ્મી અને શમુના મારે ત્રણ દીકરી છે મારે પુત્ર એક નથી પડિયા રાજવી અરે જમવાની તો કેમ વાત કરી છે રાજન વાંધે ઘરનું પાણી મારા પીવા માટે રાજ છે જમવાની તો કેમ વાત કરી રહી છે પણ જ્યાં સુધી તમારે ઘરે આજ પુત્ર નું પાણી નમો થાય ત્યાં સુધી બીજા ઘરનું પાણી જવું ભૂલી જાય જવા અરે બધા રાજભાઈ તમે જે મને સ્વપ્ન સંતાન છો એમ હું મને સ્વપ્ન સંતાન છું આજ આવું મેળું તમારા મુક્તિ નથી શોભતું પણ કદાચ તમારા મુક્તિ જો બોલ્યા હોય તો જ્યાં સુધી મારા રાજ ની અંદર મારા સતી ને ઘોડે પુત્ર પારણું નો બધાય ત્યાં સુધી તમારી પિંગળગઢ નગરી તો શું પિંગળગઢ ના પાણી પણ રાજા આગમન ના રાજ હોય ત્યાં રાજવી હાલ ના બધા
આજ વિશ્વ સુધીનો હું વેર્યો હોઉં એને જો મેં વિવાહ બનાવ્યા હોય અને જાતિ વેણે એ પણ મને એવું મેણું બોલતા ગયા હોય તો આવું મેણું મારીથી સહન નહીં થાય માટે રાજપતિ તમારા રાજમાતાને બોલાવો જવી તમારી આજ્ઞા મહારાજા હે આજે પરધાને બોલાવે રાજમાતા આવજો રે તમે જે હું કીધું હતું કામ મેં કરી દીધું છે વાસ્તે વાસ્તે બેન સુગણાને સાસરે વળાવી દીધી છે આજ વિશ્વ સુરેશના વેરી હોય એને મેં વેવાય બનાવ્યા હોય ને જાતે ડગલે જો એ પણ મેણું બોલ્યા હોય છે તો તમે પણ આના અધિકારી છો અડધા આપ પણ જાણો છો કે આ કાયાનું કલ્યાણ કરવા હોય મને રાજી ખુશી દે મને જવાની રજા આપો અરે મારા નાથ આપ કેવી વાત કરી રહ્યા છો મારા નાથ બેન બા શગુણાના વેળા આજે પોકરણ કરતી પસાર પણ નથી થયા હજી આંખમાંથી એવા આંસુ પણ સુકાણા નથી ને તમે વન જવાની વાત કરો છો એ વાત માંડી વાળો મારા નાથ જગત ની અંદર એ વસ્તુ આપણી પાસે નથી સદૈ માટે આજે આ કાયાનું કલ્યાણ કરવા મને કાશ્ય ધાવાની રજા આપો આવો હઠ શા માટે કરો છો તો હું તમને વન જવાની જરૂર જ આપું છું પણ મારા નાથ કહેવતમાં કહેવાય છે કે રાધા થઈ કદા બી ભગવાનની ભક્તિ કરાય ની માટે જરમરિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ મારા નાથ માથાના મુગટ મને અર્પિત કરીને સુખથી વન સીધાવો વાસ દઈ બહુ સાચી વાત છે પણ કદાચ તમારા વાતની અંદર કે દિલની અંદર એ વાત છુપાણેલી હોય તો મારા જરમલ જામા ઉતારું અને માથાનો મુગટ તમને સોંપી જાઉં છું દઈ ખબર ના આજે માતાના પ્રેમ માતા સતી રાણી તમામ કુમાર મગોનું માલ માતાના પ્રેમ માતા સતી રાણી તમામ રે
લાયન જળે હોય અવતાર બોલ નથી બેઠો નથી મર બેઠડી અને નથી હવે ઘર કરી ના બોલ જને જને આગળ નહીં દી કરા અરે રે યના સુકન યતન લે કો હેમણ લા બોલે પડિયાર યાર અજમાલ વાદીઓ કેવાય મને ઘણા સાળ દીકરી તાજ મરવા દીયો કહેવાય રાજપૂત